ખાસ બાપુની ફરમાઈ છે અને આવું હોવું જોઈએ બાપુ. હા હું તો મારા દુશ્મન ન હોય તો બનાવું. હા ગામને કંઈક કરી બતાવવા માટે નિમિત્ત તો હોવા જોઈએ ને કોઈક. હા એ રાહ જોઈને બેઠા દુશ્મન ક્યારે હારી જાય. મામા પીર સંગા થશે મારો વાળનો વાપો થાય. દુશ્મન ક્યારે હાચલા હારી જાય. મોગલ છે વટવાળી એ મારી ખોડલ છે વટવાળી. એ મારા મામા છે વટવાળા મારો વાળન માતો હે. મારા ધોળા લુગડે મામા કદી ડાગ ના પડે. મારી ઇજ્જત ને પેલા ગાયું એવું જ ગીત. હે મારું ના વિચાર તું તારું કર બકા. હા એ બકા દાદાએ કીધું ને સલાહની જરૂર નથી સાથ આપો. સલાહ તો તમે ગૂગલમાં સર્ચ કરો એટલે બધું મળી જાય. ગૂગલમાં સર્ચ કરો એટલે ગૂગલ સલાહ આપે છે. મારું ના વિચાર તું તારું કર બકા. મારું ના વિચાર તું તારું કર બકા. માર્કેટ માં રેસું અમે 101%. મારું ના વિચાર તું તારું કર બકા. મારું ના વિચાર તું તારું કર બકા. માર્કેટ માં રેસું અમે 101%. પણ આવું થાય ને ભાઈ ત્યારે માને એક જ પ્રાર્થના કરાય. જોવા વાળા જોતા રહી ગયા. માતા તે તો આપરે અડાડ્યા. અરે વાહરે મારી માતા તે તો આપરે અડાડ્યા. મારું ખોટું કરતા પહેલા વિચારજો એક એ મારી હળી કરતા પહેલા વિચારજો એક વાર. હું તો છોડી દઈશ મારી મેલડી નહીં છોડે. કહું છું હું તો છોડી દઈશ મારી ખોડલ નહીં છોડે. જાય ખોડિયા જોકે બાબુ અત્યારે જે ગીત ગાવા જઈ રહ્યો છું એક બેવફાનું ગીત છે પણ એને કન્વર્ટ કરી નાખીએ માતાજીના કે ગુરુ મહારાજના ભજનમાં તો કન્વર્ટ થઈ જાય. ઉપર આપને નીચે ધરતી જિંદગી હાલે એ મામા પીરના નામથી. ઉપર આપને નીચે ધરતી જિંદગી ચાલે તૈયાર.
બાપુ આજ સંજોગ કેવો ભેગો થયો એ તમને જણાવું. આના પપ્પા પ્રવીણભાઈ મારી યારે તબલું વગાડતા. આ બે છોકરા એનો હવાયો નામ કરીને રાખ્યો. જોરદાર તાળીઓથી વધાવો. વિવેકને દાદા કાર્યક્રમમાં મૂકવા આવતા અને વિવેક મજીરા વગાડતો 60 રૂપિયા. પછી હું કહું હાલ ઘડીક એકાદું ભજન ગા. એટલે આ આ આ બીજી પેઢીનો વાર છો, આ બીજી પેઢીનો વાર છો. જોરદાર તાળીઓથી વધાવો. હવે હિરેન એના પપ્પાને અમે બે ડાયરા આરે કરતા. એમના કાકા બેન જો વગાડતા ત્યારે બાળ કલાકાર હતા. બે બિસ્કિટ આપો એટલે પછી પાછો જાગે ને પાછો ગાય ને પછી એમાંથી સંગીતના સુરમાં સીડ્યું. એટલે આ પણ બીજી પેઢી, એને જોરદાર તાળીઓથી વધાવો. અને આ દીકરી મારી સામે નાની મોટી થઈ નિહાળમાં પેલું બીજું ત્રીજું ચોથું પાંચમું નવમું દહમું. પણ ત્યારે પણ એ પ્રાર્થના એવી જ ગૌરાવતી, ત્યારે પણ એ ગરબા એવા ગૌરાવતી. એટલે આમ શરૂઆતના જે સાધકના ઉપાસક, શબ્દના ઉપાસક અને બેન ગોદાણીમાં દીકરી ભણી એટલે એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. હવે આ મને વારા ઘણી આ બધા મને પૂછે કે આ દાદા દાદા હું કે એટલે તમે ગોર છો હોય કે એટલે ભાઈ તું કે બાપુ હું વાત કરું. વિષ્ણુમૂર ભારતી બાપુએ કથા બેડથી મોરારી બાપુની સુરતમાં રેલ આવીને એની પહેલાં 2006 પહેલાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન દાદાના હાથમાં હતું. દાદા એટલે કહું છું કે એની પાસે અમે બીજી પેઢી છીએ એટલે એ અમારા દાદાની ઉંમરના થયા ને. હા, અને કોક વડીલ તમારા ભેગો રાખો તો પીઠ બળતો મજબૂત હોવું જોઈએ ને સાહેબ. શાબાશી ને ઘા બે પીઠે જ આવે. હા, પીઠ બળતો મજબૂત જ રાખવું પડે. અને એ સમયમાં 4 પ્રોગ્રામ બાપુ, પહેલો પ્રોગ્રામ ભારતીબેન વ્યાસ, બીજો પ્રોગ્રામ હેમંતભાઈ ચૌહાણ, ત્રીજો પ્રોગ્રામ લક્ષ્મણ બાપુ બારોટ અને ચોથો પ્રોગ્રામ ભીખુદાનભાઈ ગઢવી. અને એ પ્રોગ્રામમાં આમ સ્વામિનારાયણનો ચાંદલો કરીને મારા દાદા સાયકલ ઉપર મને લઈ જતા. કોઈ મને મજીરા વગાડવા ન બેહાડતા. ત્યારે ઘનશ્યામ દાદા કહેતા કે આને મજીરા વગાડવા બેહાડવા દો, આને નીંદર આવે ને એની પહેલાં 2 ભજન ગાવા દેજો. એટલે હું દાદા કહું છું સાહેબ. હા, લીલાને જે પાટે પધારો મારા રણુ જના પીર રામ રે. લીલાને જે પાટે પધારો મારા રણુ જના એ પીર રામ રે. ખાસ